नमस्कार विद्यार्थी मित्रों, डाल्टन नो परमाणवीय सिद्धांत बुक मा पेज नंबर 13 ऊपर नो टॉपिक छे। એટલે ઘણા વિદ્યાર્થીઓને થશે કે સાહેબ સીધો કૂદકો મારે, વચ્ચેના ચાર પાંચ પેજ તો ઉડાડી કાઢે, પણ ચિંતા ના કરતા, એ પેજની આપણે ચર્ચા કરવાના જ છીએ। એ પેજની અંદર જે કોઈ બી વર્ણન છે, વર્ણન તમારે ફિઝિક્સમાં આવી જાય છે, એકમોની ચર્ચા વિશેની વાત છે એમાં, અને ફિઝિક્સમાં તમે ડિટેલમાં ભણવાના જ છો, અને ચિંતા ના કરતા, આપણે પણ એને ચલાવવાના જ છીએ। તો આજનો ટોપિક છે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, ડાલ્ટન્સ એટોમિક થિયરી। એટોમિક છે, ઓટોમેટિક ઘણા વાત છે વિદ્યાર્થીઓ, ઓર તો ઓટોમેટિક નથી, એટોમિક થિયરી। તો સૌથી પહેલા ઈસવીસન અઢારસો ને આઠ એટલે આજથી 212 વર્ષ પહેલા 1808 માં અ ન્યુ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી, ન્યુ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી બુકમાં સૌ પ્રથમ ડાલ્ટને પોતાનો સિદ્ધાંત પ્રકાશિત કર્યો હતો, જે આપણે અત્યારે ભણીએ છીએ। 212 વર્ષ પહેલા ડાલ્ટને એ પોતાનો સિદ્ધાંત જે પ્રકાશિત કર્યો હતો, હવે 212 વર્ષ પહેલા જો વૈજ્ઞાનિકો સિદ્ધાંત શોધી શકતા હોય તો આપણે એને યાદ રાખવામાં તો કોઈ તકલીફ જ ના પડવી જોઈએ। પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે સાલ છે, વર્ષ છે, એ તમારે ખાસ યાદ રાખવાના નથી। બોર્ડની પરીક્ષામાં સાયન્સમાં સાલનો કોઈ પ્રશ્ન પૂછાતો હોતો નથી। હા, બુકનું નામ પૂછાઈ શકે, અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી એ બુકનું નામ પૂછાઈ શકે VSQમાં, પણ સાલ યાદ ના રહે તો બહુ ચિંતા ના કરતા। હા, પણ સાલ જોઈને એટલું તો વિચારજો કે આટલા વર્ષો પહેલા જો આ વસ્તુ શોધાઈ હોય તો આપણને અત્યારે સમજાવી જોઈએ, જે એટલા વર્ષો પહેલા જે તે વૈજ્ઞાનિકે સંશોધન કર્યું હોય અને એને સમજ્યું હોય અને બધાને જણાવ્યું હોય તો આપણને યાદ રહેવું જોઈએ। એના મુદ્દા આપણે જોઈએ। મુદ્દો નંબર 1, દ્રવ્ય એ પરમાણુઓનું બનેલું છે। આપણે દ્રવ્ય વિશે આગળના લેક્ચરમાં ભણી ગયા કે દ્રવ્ય એટલે પદાર્થ એ મૂળભૂત છે, અને એની અંદર શું રહેલા છે, પરમાણુ રહેલા છે। એટલે કોઈ પદાર્થના તમે બે ટુકડા કરો, ચાર ટુકડા કરો, એમ ટુકડા કરતા જાઓ ત્યારે છેલ્લે તમને જે કણ મળે એ કણને પરમાણુ કહે છે, એ આપણે ભણી ગયા। હવે એ પરમાણુ એ અવિભાજ્ય છે, એવું કોણે કહ્યું, ડાલ્ટને કહ્યું કે પરમાણુનું આગળ વિભાજન શક્ય નથી। જો કે હાલના સમયમાં આગળ સંશોધન થઈ ગયું છે કે પરમાણુ એ અવિભાજ્ય છે, થિયરી ખોટી છે, પરમાણુ એ વિભાજ્ય છે। પરંતુ જયારે આપણે ડાલ્ટનના સિદ્ધાંતની વાત કરતા હોય, ડાલ્ટનના સમયગાળાની વાત કરતા હોય, તો એ સમય આપણે યાદ રાખીશું પરમાણુ અવિભાજ્ય છે। ફરી સમજી લઈએ, દ્રવ્ય એ પરમાણુનું બનેલું છે અને પરમાણુ એ અવિભાજ્ય છે। દ્રવ્ય તમે કોઈ સજીવ લો કે નિર્જીવ લો કે કોઈ પણ પદાર્થ લો, કોઈ તત્વ લો, તો એના મૂળમાં શું રહેલું છે, પરમાણુ રહેલું છે, અને પરમાણુ ડાલ્ટનના કહેવા પ્રમાણે કેવું છે, અવિભાજ્ય છે। પરંતુ હાલના સંશોધન પ્રમાણે એ થિયરી કેવી છે, ખોટી છે। એટલે કે પરમાણુ વિભાજ્ય છે, આપણે આગળ ભણવાના છીએ। હવે બીજો મુદ્દો, એક જ તત્વના બધા પરમાણુઓના ગુણધર્મો અને દળ સમાન હોય છે, ગુણધર્મો અને દળ સમાન હોય છે, કોના, બધા જ પરમાણુઓના,
કોના પરમાણુના તો એક જ તત્વના દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ કે નાઇટ્રોજન છે કાર્બન છે ઓક્સિજન છે સોડિયમ છે મેગ્નેશિયમ છે આ બધા તત્વો છે તો નાઇટ્રોજનના તત્વની વાત કરતા હોય તો નાઇટ્રોજનના તત્વમાં બધા નાઇટ્રોજન પરમાણુઓ જ હોય આપણે અગાઉ ભણી ગયા છીએ કે તત્વ એ એક જ પ્રકારના પરમાણુનો પણ બનેલો હોય અને એક જ પ્રકારના અણુઓનો પણ બનેલો હોય તો યાદ કરો કે નાઇટ્રોજન એ તત્વ એ સાનો બનેલો હોય પરમાણુનો કે અણુનો તો અણુનો કારણ કે નાઇટ્રોજન પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી એ બીજા નાઇટ્રોજન સાથે રાસાયણિક રીતે જોડાઈને N2 અણુમાં ફેરવાઈ જાય છે પણ અણુની અંદર હોય તો નાઇટ્રોજનના જ પરમાણુ અને બધા નાઇટ્રોજનના પરમાણુઓના ગુણધર્મો અને દળ કેવા હોય સમાન હોય થોડી દળની વાત આપણે કરી દઈએ કે તમે નીચલા ધોરણમાં પરમાણુ દળ વિશે ભણી ગયેલા છો કે પરમાણુ ને કેવો કલ્પના કરવામાં આવે છે કેવી કલ્પના કરવામાં આવે છે કે પરમાણુ એ ગોળાકાર સ્વરૂપ ધરાવે છે એના કેન્દ્રમાં ન્યુક્લિયસ હોય ન્યુક્લિયસ ની અંદર બે કણો હોય પ્રોટોન અને ન્યુટ્રોન પ્રોટોન ધન વીજભારિત હોય ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય આસપાસની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ઘૂમતા હોય હવે આ પરમાણુમાં આ ત્રણ કણો સિવાય બીજું કશું હોતું નથી તો એના દળમાં આ ત્રણ કણનો સમાવેશ થવો જોઈએ પરંતુ આપણે એવું પણ ભણ્યા હતા કે ઇલેક્ટ્રોનનું દળ આ બંને કણોની સાપેક્ષમાં ખૂબ જ નહિવત છે એટલે એને ગણતરીમાં લેવામાં આવતું નથી તો પરમાણુ દળની ગણતરીમાં ફક્ત કોને લેવામાં આવે છે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને પરમાણુ દળ કહેવામાં આવે છે એવું આપણે નીચલા ધોરણમાં ભણી ગયા તમને એ પણ કદાચ યાદ હશે કે ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન 1836 ગણો ભારે છે અને ન્યુટ્રોન 1838 ગણો ભારે છે આ નીચલા ધોરણની વાત કરું છું 11માં આની અંદર થોડા ઘણા ફેરફારો આવશે 1836 ગણો ભારે છે અને ન્યુટ્રોન 1838 ગણો ભારે છે કોના કરતા ઇલેક્ટ્રોન કરતા એટલે ઇલેક્ટ્રોનને દળમાં ગણવામાં આવતો નથી દળમાં પ્રોટોન અને ન્યુટ્રોનને ગણવામાં આવે છે એનું દળ એક એક ગણી લેવામાં આવે એક પ્રોટોન હોય એક દળ ગણીએ અને એક ન્યુટ્રોન હોય એક દળ ગણીએ એટલે કુલ સરવાળો બે થાય તો એનું દળ બે થાય જેમ કે હાઇડ્રોજન તો હાઇડ્રોજનમાં એક જ પ્રોટોન છે ન્યુટ્રોન નથી તો હાઇડ્રોજનનું દળ એક લેવામાં આવે છે તો અહીંયા કોઈ પણ તત્વના બધા જ પરમાણુ દળ કેવું હોય છે સરખું હોય છે કારણ કે બધા જ પરમાણુઓની એક જ સિમિલર રચના હોય એમાં જે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા બધામાં સરખી હોય દાખલા તરીકે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનમાં 7 પ્રોટોન હોય અને 7 ન્યુટ્રોન હોય છે તેનો પરમાણુ દળ 14 લેવામાં આવે છે કોઈ પણ નાઇટ્રોજન પરમાણુ લો તેનું દળ હંમેશા તમને કેટલું મળે 14 જ મળે એટલે કે તત્વના પરમાણુઓ એક જ તત્વના પરમાણુઓ એના દળ કેવા હોય છે સમાન હોય છે અને એના કારણે એના ગુણધર્મો પણ કેવા હોય છે સમાન હોય છે દરેક નાઇટ્રોજનનો ગુણધર્મ એ એક સરખો જ હોય નાઇટ્રોજનની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય 7 તો બધા નાઇટ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 7 હોય એટલે એના લીધે એની સંયોજકતા પણ બધી સમાન હોય અને એના બીજા તત્વ સાથે પ્રક્રિયા કરવાના જોડાવાના ગુણધર્મો પણ સમાન હોય છે એ જ રીતે કાર્બનની વાત કરીએ તો કાર્બનની અંદર રહેલા બધા જ કાર્બનના પરમાણુઓ કેવા હોય છે એક સમાન હોય છે કાર્બનના પરમાણુ એક સમાન હોય છે એટલે એના દળ પણ એક સમાન હોય એના ગુણધર્મો પણ એક સમાન હોય ઓક્સિજન હોય તો ઓક્સિજનમાં પણ ઓક્સિજનના જ બધા પરમાણુ હોય એના દળ પણ સમાન હોય એના ગુણધર્મો સમાન હોય સોડિયમ તત્વ લઈએ તો એમાં રહેલા પરમાણુઓ બધા સોડિયમ પરમાણુઓ જ હોય એના દળ સમાન હોય એના ગુણધર્મો સમાન હોય જે મેગ્નેશિયમ તત્વ લઈએ તો કહેવાનો મતલબ એક જ તત્વના બધા જ પરમાણુઓના ગુણધર્મો કેવા હોય ગુણધર્મો અને દળ સમાન હોય છે પરંતુ જો જુદા જુદા તત્વ લઈએ તો જુદા જુદા તત્વના પરમાણુના ગુણધર્મો અને દળ અલગ અલગ હોય છે એટલે કે નાઇટ્રોજન તત્વના જે પરમાણુ લઈએ એ કાર્બન તત્વના જે પરમાણુ હોય એ પરમાણુઓથી કેવા હોય જુદા હોય એના ગુણધર્મો પણ જુદા હોય એનું દળ પણ જુદું હોય એ જ રીતે ઓક્સિજનના પરમાણુ લઈએ તો ઓક્સિજનના પરમાણુ કરતા
नाइट्रोजन ने कार्बन ना परमाणु ना दल ने गुणधर्मो जुदा होय। एज रीते सोडियम ना लईए के एज रीते मेग्नेशियम ना परमाणु लईए तो दरेक परमाणु ना दल अने ना गुणधर्मो अलग अलग होय छे। तमे आगळ एनो अभ्यास करशो के बधा तत्वो होय छे तो एक तत्व करता बीजा तत्व ना प्रोटोन अने न्यूट्रोन के इलेक्ट्रोन नी संख्या जुदी ज होय छे। अने प्रोटोन अने इलेक्ट्रोन नी संख्या ने आधारे जेटला परमाणु में जेटला प्रोटोन होय एटला इलेक्ट्रोन होय एटले परमाणु विद्युतभार नी दृष्टिए तटस्थ होय छे। अने ए इलेक्ट्रोन नी संख्या के प्रोटोन नी संख्या ने आधारे एने परमाणु क्रमांक आपवामां आवे छे। ए परमाणु क्रमांक ए दरेक तत्व नो अलग अलग होय जेम के हाइड्रोजन नो परमाणु क्रमांक एक छे हीलियम नो बे छे एम करता करता अत्यार सुधी 118 तत्वो शोधायेला छे। तो 118 मां तत्व नो परमाणु क्रमांक 118 होय तो एमा इलेक्ट्रोन नी संख्या 118 होय प्रोटोन नी संख्या 118 होय न्यूट्रोन नी संख्या कई अलग ज होय एटले के दरेक तत्व ना परमाणु ना दल अने गुणधर्मो अलग अलग होय छे। आ डाल्टन ने 212 वर्ष पहला कही दीधु हतु। હવે એના પછી આગળ આપણે મુદ્દો જોઈએ ત્રીજા નંબરનો મુદ્દો કે જુદા જુદા તત્વોના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાય છે। જુદા જુદા તત્વના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાય છે અને શું બનાવે છે સંયોજન। આપણે સંયોજન વિશે ભણી ગયા છીએ। દાખલા તરીકે હું સિમ્પલ ઉદાહરણ લઉં કે બે હાઇડ્રોજન પરમાણુ અને એક ઓક્સિજન પરમાણુઓ एक बीजा साथे जोड़ाईने H2O बनावे छे। एटले के अलग अलग तत्वो लीधा आपणे हाइड्रोजन तत्वो अने ऑक्सीजन तत्वो लीधा। हवे आ तत्वोना परमाणु एटले के हाइड्रोजन तत्वना परमाणु हाइड्रोजन अने ऑक्सीजन तत्वना परमाणु ऑक्सीजन ए बंने एक बीजा साथे जोड़ाय त्यारे चोक्कस प्रमाणमां जोड़ाय छे। तो अहींया प्रमाण कयुं छे तो अहीं हाइड्रोजन नी संख्या केटली छे बे अने ऑक्सीजन संख्या केटली छे एक। तो बे हाइड्रोजन परमाणु एक ऑक्सीजन परमाणु साथे जोड़ाईने H2O बनावे छे। एटले H2O संयोजन बनावे छे। अहीं खास ध्यान राखजो मित्रो के H2O बने छे पछी कोई विद्यार्थी के मारे H3O बनावो छे H3O2 बनावो छे H3O4 बनावो छे तो आओ संयोजन बनी शकतो नथी। हाइड्रोजन अने ऑक्सीजन एना बन्नेना परमाणुओ चोक्कस प्रमाणमां जोड़ाय छे। बहु ईजी मुद्दो छे के जुदा जुदा तत्वोना परमाणुओ चोक्कस प्रमाणमां जोड़ाय छे अने संयोजन बनावे छे। હવે ચોથો મુદ્દો લઈએ કે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ગોઠવણી બદલાય છે। રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ગોઠવણી બદલાય છે પરંતુ પરમાણુ ઉત્પન્ન થતો નથી કે એનો નાશ પણ થતો નથી। એટલે કે પ્રક્રિયામાં જેટલા પરમાણુ ભાગ લે છે એટલા જ પરમાણુઓ નિપજમાં હોય છે નવા કોઈ પરમાણુ ઉત્પન્ન થતા નથી કે નાશ થતો નથી। एक खूब सादी प्रक्रिया लईने आपणे समझिए के 2H2+O2 गिव्स H2O। आ पाणी बनावानी प्रक्रिया छे के 2H2 अने O2 वच्चे प्रक्रिया थईने H2O बने छे अने समीकरण संतुलन करीए तो अहींया 2H2O बने छे। हवे आनी अंदर जोईए तो H ना केटला परमाणु छे 4 અહીં ઓક્સિજન ના કેટલા પરમાણુ છે 2 તો જે સંયોજન બન્યું એમાં હાઇડ્રોજન ના કુલ કેટલા પરમાણુ છે તો અહીંયા 2 અને ડબલ છે એટલે ડબલ નો મતલબ H2O 2 વખત છે તો અહીંયા હાઇડ્રોજન ના કેટલા પરમાણુ થયા 4 એટલે અહીં ગુણાકાર કરી દેવાનો 2 × 4 અને ઓક્સિજન ના કેટલા પરમાણુ તો અહીંયા 1 છે નારે 2 છે એટલે 2 × 2 એટલે ઓક્સિજન ના 2 પરમાણુ। તો આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓનો નાશ થતો નથી કે પરમાણુઓ ઉત્પન્ન થતા નથી એની સંખ્યા એમના એમ જળવાઈ રહે છે પરંતુ એની ગોઠવણી બદલાય છે। તો કઈ રીતે ગોઠવણી બદલાય છે એ આપણે જોઈએ કે અહીંયા
एच टू छे एच टू तो एच टू ए अणु छे अने एमा हाइड्रोजन ना बे परमाणुओ एक एक इलेक्ट्रॉन नी भागीदारी करीने एक सहसंयोजक बंध बनावे छे। ध्यान राखजो के आ शुं छे सहसंयोजक बंध माइनस नथी। घणा विद्यार्थीओ एच माइनस एच बोलता होय घणा एच डेस एच बोलता होय खरेखर शुं छे सहसंयोजक बंध। तमे नीचला ધોરણમાં ભણી ગયેલા છો કે એચ એચ પરમાણુ વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને સહસંયોજક બંધ બને છે અને એનો આકાર એની ગોઠવણી કેવી કહેવાય છે રેખીય એટલે કે લાઇનર ગોઠવણી કહેવાય। હવે બીજો એ જ રીતે ઓક્સિજન લઈએ તો ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એટલે કે સહસંયોજક દ્વિબંધ બને છે સહસંયોજક દ્વિબંધ બને છે અને એટલે એને બે ડેશ વડે દર્શાવીએ છીએ પણ એ વાસ્તવમાં બરાબર ના વંચાય। ઘણા વિદ્યાર્થીઓ ઓ બરાબર ઓ વાંચતા હોય છે તો એ ઓ બરાબર ઓ ના વંચાય પણ એ શું કહેવાય સહસંયોજક દ્વિબંધ અને એનો આકાર પણ કેવો છે રેખીય એટલે લાઇનર આકાર છે। પરંતુ જ્યારે પાણી બને છે ત્યારે એની ગોઠવણી આવી બની જાય છે કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને આ ઓક્સિજન ને આ હાઇડ્રોજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એક એક સહસંયોજક બંધ બને અને એનો જે આકાર બને છે એની જે ગોઠવણી બને છે એને કોણીય આકારની ગોઠવણી કહેવાય। અહીંયા આપણે સમીકરણને બેલેન્સ કરવા માટે આગળ ટુ અને અહીંયા ટુ મુકાશે પરંતુ કહેવાનો મતલબ અહીંયા એવો છે કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુની ગોઠવણી બદલાય છે એટલે કે અહીંયા પરમાણુઓ લાઇનર એટલે કે રેખીય ગોઠવણીમાં હતા પરંતુ પછી એ કયા આકારમાં ગોઠવાઈ ગયા કોણીય આકારમાં ગોઠવાઈ ગયા। આ ખાસ મુદ્દો ધ્યાનમાં રાખજો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુની ગોઠવણી બદલાય છે પરંતુ પ્રક્રિયામાં પરમાણુ ઉત્પન્ન થતા નથી કે નાશ થતો નથી। ઘણા વિદ્યાર્થીઓને પાછો પ્રશ્ન થશે કે સાહેબ આ સહસંયોજક દ્વિબંધ એક બંધ ને તો બધું અમે ભૂલી ગયા છીએ પણ એ જેમ જેમ આગળ તમે ભણતા જશો એમ એમ આવતું જ જશે। થોડી ઘણી તમને વાત કરી દઉં કે ઓક્સિજન ઓક્સિજન વચ્ચે કેમ દ્વિબંધ બને છે તો ઓક્સિજન નો સૌથી પહેલા પરમાણુ ક્રમાંક યાદ કરી દેવાનો તો પેલું સૂત્ર તમે ભણી ગયેલા છો હા હી લે બે બો કા ના ઓ ફ્લો ની એટલે ઓ ઉપરથી ઓક્સિજન છે એટલે આંગળીના વેઢે ગણવાનું કે હા હી લી બે બો કા ના ઓ તો કયા નંબરે આવ્યું આઠમા નંબરે એટલે ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક કેટલો છે આઠ છે એટલે એની ઇલેક્ટ્રોન રચના સાદી લઈએ તો પહેલી કક્ષામાં બે આવે અને બીજી કક્ષામાં છ આવે। હવે તમે જાણો છો કે બીજી કક્ષામાં વધુમાં વધુ આઠ ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલે કે ઓક્સિજન ને બે ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે એનો સ્વભાવ કેવો હોય ગમે ત્યાંથી બે ઇલેક્ટ્રોન મેળવવા અથવા તો આ છ ઇલેક્ટ્રોન ને કાઢી મૂકવા પરંતુ છ ઇલેક્ટ્રોન ને કાઢી મૂકવા માટે ઘણી બધી શક્તિ વપરાય એટલે એ કેવો ગુણધર્મ ધરાવશે આઠ બે ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવશે। હવે બે ઇલેક્ટ્રોન મેળવે તો તમને ખ્યાલ છે કે એ બે ઇલેક્ટ્રોન મેળવે તો એની સંયોજકતા કેટલી થાય તો પહેલા આપણે સમજી લઈએ કે ઓક્સિજન નો પરમાણુ વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો છે તટસ્થ છે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય આઠ પ્રોટોન હોય તો આઠ ઇલેક્ટ્રોન હોય। હવે બે ઇલેક્ટ્રોન વધારાના મેળવે તો આઠ પ્રોટોન ની સામે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય દસ ઇલેક્ટ્રોન એટલે આનો જવાબ શું આવે માઇનસ બે આવે એટલે કે ઓ ની સંયોજકતા કેટલી કહેવાય માઇનસ બે એટલે આ ખાસ ધ્યાન રાખજો કે ઓની સંયોજકતા માઇનસ બે બને। હવે જયારે ઓક્સિજન સાથે બીજો ઓક્સિજન પરમાણુ જોડાય છે ત્યારે બંને ઓક્સિજન ઓક્સિજનને બે બે ઇલેક્ટ્રોનની જરૂર છે તો બંને ઇલેક્ટ્રોન બે બે મેળવવા માટે બથમ બથા લડશે નહીં પરંતુ પોતે બુદ્ધિપૂર્વક વિચારશે અને બુદ્ધિપૂર્વક શું વિચારશે કે એક ઓક્સિજન કે મારે બે ઇલેક્ટ્રોન ખૂટે બીજો ઓક્સિજન કે મારે બે ઇલેક્ટ્રોન ખૂટે તો આપણે એક કામ કરીએ તારા બે ઇલેક્ટ્રોન
મારી પાસ સામે મૂક અને મારા બે ઇલેક્ટ્રોન તારી સામે મૂકો અને એ જે ચાર ઇલેક્ટ્રોન બન્યા એનો ઉપયોગ બંને ઓક્સિજન પોતાની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે કરે છે. તમે જાણો છો કે ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે, એ પૈકીના 2 ઇલેક્ટ્રોન એને અહીંયા આગળ મૂક્યા. આ ઓક્સિજન પાસે 4 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યા. હવે આ ઓક્સિજન આ 4-4 ઇલેક્ટ્રોન નો ઉપયોગ કરે તો પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય અને આને પણ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય. બંને પરમાણુ નજીકના નિષ્ક્રિય તત્વ, એટલે કે નજીકનું નિષ્ક્રિય તત્વ ઓક્સિજન પાસે કયું આવે? નિયોન. તો નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે અને પોતે સ્થાયી બની જાય છે. આમ ઓક્સિજન પરમાણુઓ વચ્ચે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી બને છે, એના કારણે એની વચ્ચે બે સહસંયોજક દ્વિબંધ બને છે. બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનને બંધન ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય છે અને બે ઇલેક્ટ્રોનને એક સહસંયોજક બંધ બને તો ઓક્સિજન વચ્ચે સહસંયોજક દ્વિબંધ બને છે. હવે હાઇડ્રોજન, હાઇડ્રોજન વિશે તમને ખ્યાલ આવી ગયો હશે કે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, કારણ કે એનું પરમાણુ ક્રમાંક એક જ છે અને એને નજીકનું નિષ્ક્રિય તત્વ હિલિયમ, હિલિયમ જેવી સમૃદ્ધ રચના પ્રાપ્ત કરવા માટે ને એક ઇલેક્ટ્રોન ખૂટે છે. તો બંને હાઇડ્રોજન શું બુદ્ધિ વાપરશે કે પોતાનો એક એક ઇલેક્ટ્રોન સામે ગોઠવશે અને જે ઇલેક્ટ્રોન યુગ્મ બન્યું એનો ઉપયોગ બંને પોતાની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે કરશે. આમ હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી બને છે, એટલે કે એક બંધન ઇલેક્ટ્રોન યુગ્મ બને છે, એટલે કે એક સહસંયોજક બંધ બને છે. થોડું આપણે ઝડપથી પુનરાવર્તન કરી લઈએ, પણ જેમ જેમ આપણે આગળ ભણતા જઈશું એમ તમને આમાં કોઈ પ્રશ્ન હોય તો એનું આપણે સોલ્યુશન કરતા રહીશું. મારો ખાસ મુખ્ય હેતુ એ છે કે તમને બેઝિક કેમિસ્ટ્રી તો ખાસ આવડવું જોઈએ, તમને કેમિસ્ટ્રી સમજાવવું જોઈએ, એટલું ગોખી મારે ચાલશે નહીં. એટલે કેમિસ્ટ્રીને આપણે જોડે જોડે બેઝિક રીતે સમજતા જઈશું. ફરી એક વખત આપણે આની વાત કરી દઈએ ઝડપથી કે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, ડાલ્ટન્સ એટોમિક થિયરી, ઈસવીસન 1808માં ન્યુ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી બુકની અંદર ડાલ્ટને સૌથી પહેલા પોતાનો સિદ્ધાંત પ્રકાશિત કર્યો હતો. એના કહેવા મુજબ એના મુદ્દા કે દ્રવ્ય એ પરમાણુઓનું બનેલું છે અને પરમાણુ અવિભાજ્ય છે. પરમાણુને અંગ્રેજીમાં શું કહેવાય? એટોમ કહેવાય. એટોમ બોમ્બ નામ તમે સાંભળ્યું હશે, પરમાણુ બોમ્બ. આ એટોમ શબ્દ ક્યાંથી આવે છે મિત્રો? એ બી જાણી લઈએ. એટોમિયો. કયો શબ્દ છે? એટોમિયો. ટોમિયો નો અર્થ શું થાય? કે જેનું આગળ વિભાજન શક્ય નથી, એટલે કે અવિભાજ્ય છે, એને શું કહેવાય? એટોમિયો. કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક. મિત્રો કહે છે કે ઓટોમી તો મારા કૂતરાનું નામ છે. કોઈ કહે છે કોઈ ફિલ્મના કલાકારનું નામ ટોમી છે. આપણું ગુજરાતીમાં આવા નામ હોય, પણ ગ્રીક ભાષામાં એ ટોમિયો નો અર્થ શું થાય? કે જેનું આગળ વિભાજન શક્ય નથી, એટલે કે અવિભાજ્ય છે. તો દ્રવ્ય એ સાનું બનેલું હોય પરમાણુનું. પરમાણુ કેવો છે? અવિભાજ્ય છે. કોના મત મુજબ? ડાલ્ટનના મત મુજબ. વાસ્તવમાં પરમાણુ હવે અવિભાજ્ય નથી. બીજો મુદ્દો, એક જ તત્વના બધા પરમાણુના ગુણધર્મ અને દળ કેવા હોય? સમાન હોય. ઓક્સિજન લો તો ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન, અને બધા ઓક્સિજનના ગુણધર્મ અને દળ કેવા હોય? સમાન હોય. પરંતુ જુદા જુદા તત્વો લઈએ, ઓક્સિજન નાઇટ્રોજન કાર્બન લઈએ અને એમના પરમાણુઓ લઈએ તો એ બધા પરમાણુના ગુણધર્મ અને દળ કેવા હોય? અલગ અલગ હોય. ત્રીજા નંબરનું કે જુદા જુદા તત્વોના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાય છે. દાખલા તરીકે H2O બનાવ હોય પાણી, તો એમાં હાઇડ્રોજન 2 અને ઓક્સિજનનો 1 પરમાણુ જોડાય. એટલે કે હાઇડ્રોજન ઓક્સિજન દ્રવ્યો વચ્ચે, તત્વો વચ્ચે પ્રક્રિયા કરીએ તો H2O જ બને. H3O કે H2O4 કે H2O6 એવું કઈ બનતું નથી. રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ગોઠવણી બદલાય છે, અહીંયા જેમ કોણીયાકાર બન્યો એમ, પરંતુ પ્રક્રિયામાં પરમાણુ ઉત્પન્ન થતા નથી કે નાશ થતા નથી. તો બરાબર તમે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત તમે બહુ વ્યવસ્થિત રીતે લખી દેજો, એક બે વખત મનમાં બોલી દેજો અને તૈયાર કરી દેજો.
एना पछी हवे आपणे आगळ वधीए।